કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની મદદથી પાલનપુરમાં જમીનથી 70 મીટર ઊંચો ભારતના બીજા 3 લેગ બ્રિજનું વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની મદદથી પાલનપુરમાં જમીનથી 70 મીટર ઊંચો ભારતનો બીજો 3 લેગ પુલનું આજે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. આજે ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆતના દિવસે પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પુલની ખાસ વિશેષતા એ છે કે આખા ભારતમાં પ્રથમ આવો 3 લેગ એલિવેટેડ બ્રિજ અગાઉ ચેન્નઈમાં બન્યો હતો અને બીજો એવો બ્રિજ છે જે પાલનપુરમાં બન્યો છે. ત્યારે આ પુલ બનવાથી અંબાજી જતા હજારો પદયાત્રીઓને ફાયદો થશે. પાલનપુરમાં હાઈવે વિસ્તારમાં ટ્રાફિકમાં ઘટાડો થશે. રાજસ્થાનથી આવતા વાહનો શહેરની બહારથી સીધા અંબાજી જઈ શકશે. 3600 મેટ્રિક ટન લોખંડ અને 16,000 મેટ્રિક ટન સિમેન્ટ વપરાશ થયો છે. 89.10 કરોડનો એલિવેટેડ બ્રિજ તૈયાર કરાયો છે. બ્રિજની કુલ લંબાઈ 2601 મીટર છે. ગુજરાતનો પ્રથમ અને પિલર પર 3 લેગ એલિવેટેડ ઓવરબ્રિજ 951 મીટર લંબાઈના 3 લેગ 79 પિલર પર બ્રિજ ઊભો છે. 84 કિલોમીટરના ઘેરાવાનું સર્કલ સેલ્ફ પોઈન્ટ બનાવાયું છે. પાલનપુરમાં નવા ઉદ્ઘાટન કરાયેલા પુલને લઈ વાહન ચાલકોમાં ખુશી જોવા મળી હતી. આ પુલ બનવાથી અનેક વાહન ચાલકોને તેમજ અંબાજી જતા પદયાત્રીઓને મોટો ફાયદો થશે. રાજસ્થાનથી આવતા લોકોને અંબાજી જવા માટે શહેરમાં આવવું નહીં પડે અને પાલનપુર હાઈવે વિસ્તારના લોકોને સીધા અંબાજી જવા માટે પણ આ બ્રિજ ખૂબ જ ઉપયોગી થશે. પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ મોટી સમસ્યા હતી, જે સમસ્યામાંથી પણ લોકોને છુટકારો મળશે ત્યારે આ બ્રિજ બનવાની લઈને વાહન ચાલકો અને શહેરીજનોમાં ખુશી જોવા મળી હતી. નવું બનાવ્યું હોય, બહુ સારું બનાવ્યું હોય પબ્લિક માટે. પહેલાં જે ફાટક વગેરે નડતું હતું એ બધું કશું નહીં થાય. હવે પબ્લિકને બી સારું હોય, રાજસ્થાન જવું હોય કે અંબાજી જવું હોય, અમદાવાદથી આવવું હોય તો બી નીચે જે ટ્રાફિક હતું એ ના નડે, બારોબાર પબ્લિક નીકળી જાય. અચ્છા, આજે નવા પુલ પરથી પસાર થાય કેવું લાગે છે? બહુ જ સરસ લાગે છે. આ અમને છોકરાઓ સ્કૂલમાંથી ડાયરેક્ટ જ કીધું હોય કે પુલ ઉપરથી લઈ જાઓ અમને, પછી ઘરે જઈએ. બહુ સારું લાગે, બહુ સરસ. મારું નામ શોભા કચોરી. આજે આરટીઓ પુલનું ઉદ્ઘાટન શ્રી માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના વરદ હસ્તે કરેલ છે. અને જે આ ઉદ્ઘાટન કર્યું આજથી પુલ ખુલ્લો મૂક્યો છે. અને જે પાલનપુરમાં જે આરટીઓ સર્કલ પર જે ટ્રાફિકની સમસ્યા હતી એમાંથી લોકોને છુટકારો મળશે. અને પુલ લોકો આ બીજા નંબરનો પુલ છે ભારતનો કદાચ, બરાબર આવો એટલે બહુ સરસ પુલ છે. અને લોકો આને દેખવા પણ આવશે અત્યારે, અને અત્યારે પબ્લિક છે ઘણી બધી, અમે બી એના માટે જ આવ્યા હતા. અને ટ્રાફિકના માટે સરસ છે. આરવી મંત્રી શ્રી બળવંતસિંહભાઈએ આપી છે. રાજ્ય સરકાર, રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મોદી સાહેબને આપણે આભાર માનીએ કે કેન્દ્ર સરકારે પણ પૈસા આટલા ફાળવીને આપ્યા અને એક નવી ડિઝાઇન બનાવીને 70 મીટર કરતાં ઊંચી હાઇટ ઉપરનો એક પુલ બનાવ્યો. અને પુલના કારણે ત્રણેય સમસ્યાઓ, ખાસ કરીને અંબાજી બાજુ જતા પ્રવાસીઓ હોય, રાજસ્થાન બાજુ જતા પ્રવાસીઓ હોય કે આ બાજુ મહેસાણા બાજુ થઈને ગાંધીનગર જતા પ્રવાસીઓ, બધાને સરળતા રહે એ પ્રમાણેની એક વ્યવસ્થા, અને સાથે સાથે રેલવે ઓવરબ્રિજની સમસ્યાનો પણ ઉકેલ આની અંદર કરવામાં આવ્યો છે. તો દર 1/2 કલાકે ટ્રાફિક બંધ થઈ જતો રેલવેના ફાટક પડવાને કારણે તેનો પણ ઉકેલ થશે. અને એક નવી ટેકનોલોજી સાથેનો આ બ્રિજ બનાવવા માટે રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારનો હૃદયપૂર્વક આભાર માનીએ. પાલનપુરની સાથે સાથે અહીંથી પસાર થતા તમામ લોકોને એક આશીર્વાદરૂપ સાબિત થશે. ટ્રાફિકની સમસ્યાને કારણે પેટ્રોલ ડીઝલ તો બચશે જ, પરંતુ લોકોનો સમય પણ બચશે. ઘણી વખત એમ્બ્યુલન્સની અંદર જ્યારે કોઈ દર્દીને લઈને જતા હોય ત્યારે એને તકલીફ પડતી, તો તેનો પણ ઉકેલ આવશે. એટલે માનવ જીવન બચાવવાનું પણ કામ આના કારણે થઈ શકશે. આજે બનાસકાંઠા માટે આનંદનો દિવસ છે. આનંદનો દિવસ એટલા માટે છે કે આજે માં અંબે એમનો રથ આજે એને પણ એક સરસ પ્રસ્થાન કરવામાં આવ્યું છે. એની સાથે સાથે આ 2.2 મીટરનો ભવ્ય પુલ અહીં આગળ રેલવે 20-22 ફેર દર 1/2 કલાકે બંધ થતી હતી, એના કારણે ટ્રાફિક જામ થતો હતો. એટલે 160 કરોડ રૂપિયાથી વધારે જ્યારે સરકારશ્રીએ મંજૂર કર્યા અને જલ્દીમાં જલ્દી એનો ઉકેલ આવે એ પ્રકારની એક સરસ વ્યવસ્થા કરી હતી, એના ભાગરૂપે આજે આટલો સરસ પુલ
જેમ હમણાં સાહેબે કીધું 70 મીટરથી એટલે આખા ભારતમાં આટલો ઊંચો પુલ, પહેલો પુલ હશે એવી એક અદ્ભુત ડિઝાઇન કરીને આજે ખુલ્લો મૂક્યો છે, તો લોકોને આશીર્વાદરૂપ થવાનો છે.